જામનગરના કાલાવડ નાકા વિસ્તાર બહાર આવેલ સન સિટી સોસાયટીમાં ઘોડી પાસાના જુગારની ક્લબ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. એલસીબીના અધિકારીઓએ રાત્રે 3 વાગ્યે અબ્દુલ ગફાર ખફીના મકાનમાં દરોડો પાડ્યો હતો. એલસીબીએ જુગાર રમાડનાર અબ્દુલ ખફી ઉપરાંત જુગાર રમી રહેલ 22 લોકો સહિત કુલ 23 શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે રૂપિયા 3,87,000 રોકડ, 23 મોબાઈલ અને 8 2-વ્હીલર સહિત કુલ રૂપિયા 8,74,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા જુગારીઓ ગત રાત્રે કોઈ લગ્ન પ્રસંગે એકઠા થયા પછી જુગારની મહેફિલ જમાવી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ પૈકીના અમુક શખ્સ આ પૂર્વે પણ આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઝડપાયા હોવાનો અહેવાલ છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ બેલુ સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન જુગાર જેવી પ્રવૃત્તિ સતત નિયંત્રિત કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને રોજબરોજ કાર્યવાહી કરવામાં આવે છે. તેના ભાગરૂપે ગઈકાલે એલસીબી ટીમ, એલસીબીના પોલીસ તથા કોસઈ ઇન્ચાર્જ પીઆઈ ના માણસોને ખાનગી રાહે હકીકત મળેલ કે કાલાવાડ નાકા બહાર સન સિટી સોસાયટીમાં અમુક કિસ્સામાં જેમાં અબ્દુલ ગફાર ખફી નામનો માણસ ઘણા માણસોને ભેગા કરીને જુગાર રમવાની પ્રવૃત્તિ આચરી રહ્યો છે. જે મોડી રાતે એલસીબી ટીમે આયોજનપૂર્વક રેડ કરી ત્યાં તમામે તમામ 23 આરોપીઓને રાઉન્ડ અપ કરીને તેમને ધરપકડ કરવામાં આવી. તેમની ઝડપી અને ઝડપી લેતા તથા બોર્ડ ઉપર જતાં કુલ 3,87,000 રોકડા મળી આવેલા, મુદ્દામાલ સાથેના કુલ 8,74,000 જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલ છે. સર, આમાં કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો ખરા ગુના સાથે અગાઉ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એસામો છે? જે મુખ્ય આરોપી છે અબ્દુલ ગફાર, પછી આરિફ જુમા, હારુન સુલેમાન, સચિન વલ્લભભાઈ અને એ બધા અગાઉ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને હાલ એમના વિરુદ્ધમાં દાખલ અગાઉ કેટલા ગુના થયા છે. આ 23 માણસો છે તે અત્રેના જિલ્લામાં કે આજુબાજુના જિલ્લામાં જો આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે તો તેનો રેકોર્ડ પણ દૂર કરવામાં આવી રહ્યો છે. કુલ રોકડ 3,87,000 બોર્ડ ઉપરથી મળી આવ્યા છે. 23 મોબાઈલ છે, 8 મોટરસાયકલ છે. એ રીતે કુલ 8,74,000નો મુદ્દામાલ છે. કેટલા ટાઈમથી જુગાર ચાલી રહ્યો છે? અત્યારે પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે કોઈના નજીકમાં કોઈના લગ્ન હતા અને આ લોકો બધા ભેગા થયેલા હતા અને પછી ગઈકાલ રાત્રે જ એ લોકો જુગાર રમવા આવીને બેસેલા અને પ્રાથમિક તપાસમાં અત્યારે જામનગરની એમ્પિશા મેડિકલ કોલેજમાં MBBSના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા શહેજાન બાબુભાઈ મનસુરી નામના વિદ્યાર્થીનો મૃતદેહ 7 નંબરની હોસ્ટેલમાંથી મળી આવતા ખળભળાટ થયો છે. મૃતક ગાંધીનગરનો રહેવાસી હોવાની માહિતી છે. મૃતકે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ભણતર સાથે જીવનનું શ્રેષ્ઠ ઘડતર ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ LKG ટુ 12th કોમર્સ અને સાયન્સના ઉચ્ચતમ શિક્ષણ માટે સંપૂર્ણ સ્કૂલ એટલે શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, જ્યાં વહે છે જ્ઞાનની ગંગા. શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, રણજીત સાગર રોડ, જામનગર. ઘડતર અને સંસ્કારોનું સિંચન કરતું સંસ્કાર ધામ. પાપા પગલીથી પગભર સુધીનું શિક્ષણ એટલે કે લોઅર KG થી ધોરણ 12 અને કોલેજ સુધીના વર્ગો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં. આજના આધુનિક યુગ સાથે કદમ મેળવી જરૂરી એવી તમામ સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ જ્ઞાન ગંગા. વી શેપ યોર ફ્યુચર. જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડીએ પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા તથા સફાઈ, પાણી, ગટર અને લાઇટને લગતા પ્રશ્નો અને સમસ્યાઓ અંગે માહિતી મેળવવા વોર્ડ નંબર 16માં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. તેમની સાથે સ્થાનિક કોર્પોરેટરો, આગેવાનો તથા સંબંધિત વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. વિવિધ પ્રશ્નો ઉકેલવા કમિશનરે અધિકારીઓને સૂચના આપી હતી.